લેવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે અને પોલીસ કર્મીઓ પણ લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ રહ્યા છે। ત્યારે આજે ચોક બજાર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઢવી લાંચ માંગવાના પ્રકરણમાં એન્ટી કરપ્શનમાં વધુ એક ગુનો દાખલ થતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુનાનો આરોપીનો કેસ હળવો કરવા માટે ફરિયાદીના પિતાએ આગોતરા જામીન મળે તે માટે એફિડેવિટ કરવા માટે 2.50 લાખની માંગ કરી હતી, જે પૈકી 2 લાખ જે તે સમયે અને બાકીના 50,000 આગોતરા જામીન મળી ગયા પછી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। જે લાંચની રકમ લાંચના છટકામાં ફરિયાદી આપવા માંગતા ન હતા અને તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જેના આધારે લાંચના છટકાનું આયોજન કરતા છટકા દરમિયાન આરોપી પીએસઆઈ સંદીપ ગઢવીએ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી નહીં હતી, તેથી લાંચનું છટકું સમિટી આગળની કાર્યવાહી કરવા સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશન નિષ્ફળ છટકું દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ પીએસઆઈએ લાંચની રકમ રંગે હાથે નહીં ઝડપાતા એન્ટી કરપ્શનના અધિકારીઓએ આ બાબતે ગુનો દાખલ કર્યો, આગળની તપાસ હાથ ધરી છે। આ સામે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વડી કચેરી અમદાવાદ ખાતેથી પ્રાથમિક તપાસ કરવાનો હુકમ થતાં આરોપી લાંચના છટકામાં ફરિયાદી પાસે રૂપિયા 2.5 લાખની લાંચની માંગણી કર્યા અંગે જરૂરી દસ્તાવેજી પુરાવા, સાયન્ટિફિક પુરાવા અને અન્ય પુરાવા મળતા સરકાર તરફે આર કે સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનાઓએ લાંચ માંગનાર સંદીપ ગઢવીના વિરુદ્ધ સુરત લાંચ રિશ્વત ખાતાના અધિકારી એનપી ગોહિલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।